વિદ્યાર્થી મિત્રો હવે આપણે સ્વાધ્યાયના પાંચમા પ્રશ્નની ચર્ચા કરવાની છે નીચે દર્શાવેલ વ્યુત્પન્નના બંધારણ દોરો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર કયો 5 પ્રશ્ન શું છે નીચે દર્શાવેલ વ્યુત્પન્નના બંધારણ દોરો આપણે એક પછી એક વ્યુત્પન્ન જોતા જઈએ પહેલો વ્યુત્પન્ન છે શું બેન્ઝાલિહાઇડ્રાઇડ 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન એટલે મિત્રો મારે બે બંધારણ લેવાના પહેલા પહેલો લેવાનો બેન્ઝાલિહાઇડ્રાઇડ બેન્ઝાલિહાઇડ એટલે શું થાય બેન્ઝીન પર આપણા મે બેન્ઝાલિહાઇડ એટલે શું આ બેન્ઝીન એના પર C ડબલ બોન્ડ O H અને 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન એટલે NH2 NH પછી પાછું બેન્ઝીન બીજા સ્થાન પર NO2 અને ચોથા સ્થાન પર NO2 જે છે 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન બરાબર હવે મિત્રો જ્યારે આગળની પ્રક્રિયા થાય અહીંથી H2 એવો ભેગા થઈને માઇનસ શું થાય H2O જે સંગઠન પ્રક્રિયા છે જે કઈ પ્રક્રિયા છે સંગઠન પ્રક્રિયા તો અહીંયાથી આ ઓક્સિજન ગયો અહીંયાથી આ H2O ગયા અને થશે શું તો આ બંને વચ્ચે CH ડબલ બોન્ડ NNH પછી બેન્ઝીન NO2 આ બંધારણ શું થયું તો બેન્ઝાલિહાઇડના 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન સમજણ પડી પહેલા મેં શું સમજાવ્યું મિત્રો બંને પ્રક્રિયા અને ત્યાર પછી એની સંગઠન પ્રક્રિયા કરતા પાણીનો અણુ દૂર થાય એનાથી જે નિપજ મળે એને કહેવાય બેન્ઝાલિહાઇડના 2,4 ડાયનાઇટ્રોફિનાઇલ હાઇડ્રેઝોન ઉત્પન્ન ઓકે હવે કીધું છે સાયક્લોપ્રોપેનોન તો સાયક્લોપ્રોપેનોન એટલે ટ્રાયંગલ એના પર ડબલ બોન્ડ હો એને કહેવાય સાયક્લોપ્રોપેનોન નો ઓક્સાઇડ કીધો છે તો ઓક્સાઇડ માટે શું લેવાનું તો NH2OH બંધારણ આવું છે CH3C ડબલ બોન્ડ OH આ એસિટાલ્ડિહાઇડ થયો એની HClY ની હાજરીમાં પ્રક્રિયા કરો અને સાથે CH3OH સાથે તો H કોની સાથે કે જે ઓક્સિજન સાથે અને OCl3 આવશે કાર્બન સાથે આપણને મળશે CH3C H અહીંયા મળશે OCl3 અને અહીંયા મળશે OH અને આપણે કહીશું હેમી એસિટાલ શું કહીશું મિત્રો હેમી એસિટાલ અને હા આ હેમી એસિટાલ જે છે એને આપણે આમ લઈ લીધું એની પ્રક્રિયા કરીશું કોના વડે વધુ પડતા HCl વાયુ સાથે પછી પ્રક્રિયા કરીશું કોની સાથે CH3OH તો આ OH અને આ H તો ભેગા થઈને માઇનસ શું કરશે H2O અને નિપજ શું મળશે આપણને CH3CH OCH3 તો આ જે બંધારણ મળ્યું આપણને એને કહેવામાં આવે છે એસિટાલ્ડિહાઇડ ડાયમિથાઇલ એસિટાઇલ એસિટાલ મતલબ એક વાર જો મિથેનોલ ઉમેરાય તો હેમી એસિટાલ અને બે વાર ઉમેરાય તો હેમી કાઢી નાખવાનું શું કહેવાનું એસિટાલ ઇઝ ધેટ ક્લિયર ઓકે ત્યાર પછી સાયક્લોબ્યુટેનોનનો સેમી કાર્બેઝોલ તો સાયક્લોબ્યુટેનોન કોને કહેવાય તો મિત્રો આ છે તમારો સાયક્લોબ્યુટેન અને અહીંયા ડબલ બોન્ડ O એને કહેવાય સાયક્લોબ્યુટેનોન અને એનો કીધો છે શું તમને સેમી કાર્બેઝોલ તો સેમી કાર્બેઝોલ માટે NH2 NH C ડબલ બોન્ડ O NH2 આ એનું બંધારણ છે બરાબર તો અહીંયાથી આ H2 ને આવું ભેગા થઈને H2O છૂટા પડશે સંગઠન પ્રક્રિયા થશે અને આખો ડબલ બોન્ડ સાથે જોડાઈ જશે શું N NHCO NH2 એને કહેવામાં આવે છે સાયક્લોબ્યુટેનોનનો સેમી કાર્બેઝોલ ઇઝ ઇટ ક્લિયર હવે કીધું છે હેક્સેન્થ્રિયોન હેક્સેન્થ્રિયોનનું બંધારણ શું થાય CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH2 CH3 અને એનું કીધું છે ઇથિલિન કીટોન મતલબ એની પ્રક્રિયા કરવાની CH2 CH2 OH OH સાથે અને કહેવામાં આવે છે ઇથિલિન ગ્લાયકોલ અથવા ઇથેન 1,2 ડાયોલ ધ્યાન રાખજો મિત્રો બંને મોનોમર્સ જ્યારે સંયોજન પ્રક્રિયા થશે તો અહીંથી ઓક્સિજન
एक है चाहिए थी बीजो एक है चाहिए थी माइनस हो जाता है एच टू ओ अरे आ ऑक्सीजन नहीं चल गया है अरे बार जैसे ये जोड़े ही जैसे ये आपने सुबह हो मावेश है हेक्सेन थ्री और नो इथिलीन कीटा इस एंड क्लियर ओके अरे चिल्ले की तो जो फॉर्मल ही है नो मिथाइल हेमीएसिटाल तो मैं तुमने यह जब समझा एसिटाल ये नहीं हेमीएसिटाल इतने सो एक जो कर मिथाइल और साथ कर दिया तो यहाँ सो कर सो H C double bond OH यहाँ पर एसिटाल ये है तो यहाँ फॉर्मल ये है इसके इलेवन में यहाँ H ली दो एसिटाल ये होती है सी थ्री ली होती है ओके प्रक्रिया कौन सा कर सो H C L वायु साथ है लेवन और मिथेनो तो मिथेनो ना H O साथ है देंगे सो बना उसे तो H C H आप लिखिए O H અને OCl3 કાર્બન સાથે જોડાઈ ગયું છે અને કહેવામાં આવે છે ફોર્મલ્ડિહાઇડ નો મિથાઇલ હેમી એસિટાલ ઇઝ ઇટ ક્લિયર તો મિત્રો આ રીતે આ વ્યુત્પન્નના બંધારણ દોરવાના આ બધા જ વ્યુત્પન્નો તમને એમોનિયા અને તેના વ્યુત્પન્નો સાથે થતી એલ્ડિહાઇડ અને કીટોન સાથેની પ્રક્રિયા સંઘનન પ્રક્રિયા ઉપરથી આપેલા છે તો એ પેજ રિફર કરું આ બધા બંધારણ છે દરેક બંધારણમાં મેં કયા કયા મોનોમરનો ઉપયોગ થાય છે તેના વિશેની પણ તમને વાત કરી છે ઓકે ફ્રેન્ડ્સ કાળજી લેજો થેન્ક યુ વેરી મચ